ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગ પર તાત્કાલિક પગલાં લો. એસસીએ કહ્યું, વરસાદની રાહ ના જુઓ. સરકારે કહ્યું, માત્ર 0.1% વિસ્તાર પ્રભાવિત. ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગના મામલાની સુપ્રીમ કોર્ટમાં બુધવારે 8 મેના રોજ સુનાવણી થઈ હતી. કોર્ટે ઉત્તરાખંડ સરકારને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ વરસાદ અથવા કૃત્રિમ વરસાદ પર ભરોસો કરી શકે નહીં, તેને રોકવા માટે પગલાં લો. ઉત્તરાખંડ સરકારે જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠને જણાવ્યું કે નવેમ્બર 2023થી અત્યાર સુધીમાં જંગલમાં આગ લાગવાની 398 ઘટના બની છે. દરેક વખતે આ આગ માનવીઓ દ્વારા લગાવવામાં આવી હતી. સરકારી વકીલે કોર્ટને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આગના મામલામાં 350 ફોજદારી કેસ નોંધાયા છે, જેમાં 62 લોકોના નામ છે. વકીલના જણાવ્યા અનુસાર લોકોનું કહેવું છે કે ઉત્તરાખંડનો 40% ભાગ આગની ઝપેટમાં છે, જેમાં માત્ર 0.1% પર્વતીય વિસ્તારોમાં આગ લાગી છે. રાજ્ય સરકારે આ કેસનો વચગાળાનો સ્ટેટસ રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે ઉત્તરાખંડ સરકાર અને અરજદારોને કેસનો રિપોર્ટ સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી સાથે શેર કરવા અને તેમનો અભિપ્રાય લેવા જણાવ્યું હતું. હવે આ મામલામાં સુનાવણી 15 મેના રોજ થશે. ઉત્તરાખંડમાં એપ્રિલના પહેલા અઠવાડિયાથી લાગેલી આગથી અત્યાર સુધીમાં 11 જિલ્લા પ્રભાવિત થયા છે. આમાં ગઢવાલ વિભાગના પૌરી, રુદ્રપ્રયાગ, ચમોલી, ઉત્તરકાશી, ટિહરી મોટાભાગે પ્રભાવિત છે અને દહેરાદૂનના કેટલાક વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. જ્યારે કુમાઉં વિભાગના નૈનીતાલ, ચંપાવત, અલમોડા, બાગેશ્વર, પિથોરાગઢ વધુ પ્રભાવિત છે. જંગલમાં લાગેલી આગને કારણે 5 લોકોના મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગથી 1316 હેક્ટર જંગલ બળીને ખાક પણ થઈ ગયું છે. સ્ટાની 7 હંમેશા સચ્ચાઈની સાથે.